નમસ્કાર, સમાચારો સાથે હું છું ઝીલન. સૌપ્રથમ વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને ગણતરીના કલાકો બાકી છે, જેને લઈને સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે મહાનુભાવોની સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બંનેની મુલાકાત પહેલા અમદાવાદ પોલીસે સુરક્ષાનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું. એરપોર્ટથી રિહર્સલની શરૂઆત કરવામાં આવી. આખા રૂટ પર રિહર્સલ કરવામાં આવશે, જે દરમિયાન ક્યાંય ક્ષતિ દેખાય તો તેને દૂર કરવામાં આવી રહી છે. તો હેલિકોપ્ટરથી પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઝી 24 કલાક પર આ તમામ સમાચારો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. આજે પણ રિહર્સલ કરવામાં આવ્યું, આખા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું, જે દરમિયાન ક્યાંય ક્ષતિ દેખાય તો તેને દૂર કરવામાં આવી રહી છે. તો અમદાવાદ પોલીસે મહાનુભાવોની સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બંનેની મુલાકાત પહેલા અમદાવાદ પોલીસે સુરક્ષાનું ગ્રાન્ડ રિહર્સલ આજે પણ કર્યું. એરપોર્ટથી રિહર્સલની શરૂઆત કરવામાં આવી. આખા રૂટ પર રિહર્સલ કરવામાં આવશે, જે દરમિયાન ક્યાંય ક્ષતિ દેખાય તો તેને દૂર કરવામાં આવશે. તો એક તરફ જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે તેના રિહર્સલ પણ ચાલી રહ્યા છે, તો બીજી તરફ સુરક્ષાના રિહર્સલ પણ થઈ રહ્યા છે. આ સાથે સાથે આકાશમાંથી પણ હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો આખા રૂટ પર જે રિહર્સલ ચાલી રહી છે તેમાં સુરક્ષાને લગતી રિહર્સલ આજે પણ પોલીસે કરી છે. આ સાથે સાથે આકાશની અંદર હેલિકોપ્ટરથી બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે સમગ્ર રૂટ પર, તેને લઈને પણ રિહર્સલ કરવામાં આવી છે. તો ગણતરીના કલાકો જ્યારે હવે બાકી છે ત્યારે તમામ જે તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સુરક્ષાની ખાસ વ્યવસ્થા જે કરવામાં આવી છે તેમાં અમદાવાદ પોલીસે આજે પણ રિહર્સલ કરી છે. ફેબ્રુઆરીએ ટ્રમ્પ અને મોદીની મુલાકાત છે, જેને લઈને અમદાવાદ પોલીસે આખું રિહર્સલ હાથ ધરેલું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં પોલીસનો કાફલો રિહર્સલના અનુસંધાને અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યો છે. આ રિહર્સલની જો વાત કરવામાં આવે તો 4 વાગ્યાની આસપાસ અહીંયાથી શરૂ કરવામાં આવેલું છે અને 6 વાગ્યા સુધી આખું આ રિહર્સલ શરૂ રહેશે, એટલે કે 2 કલાક સુધી આ રિહર્સલ શરૂ રાખવામાં આવશે. આ રિહર્સલની અંદર કેન્દ્રીય એજન્સી જે છે સુરક્ષાની એ પણ તહેનાત છે, રાજ્યની સુરક્ષા એજન્સી એ પણ તહેનાત છે. આ સિવાયની જો વાત કરવામાં આવે તો અમેરિકન જે સુરક્ષા એજન્સી જે છે એ પણ તહેનાત કરેલી છે. આ રિહર્સલ દરમિયાન કોઈ નાની મોટી ભૂલો દેખાશે તો એને દૂર કરવામાં આવશે. આ રિહર્સલ એરપોર્ટથી લઈ મોટેરા સ્ટેડિયમ સુધી જશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો રિહર્સલ જે શરૂ કરવામાં આવ્યું, 4 વાગ્યાથી આ રિહર્સલની શરૂઆત કરવામાં આવી અને 6 વાગ્યા સુધી આ રિહર્સલ ચાલશે. અને જે મોટો એક કાફલો જે છે તે સમગ્ર રૂટ પર આ રિહર્સલ કરી રહ્યો છે. રૂટ ઉપર જે છે એટલે કે 9 કિલોમીટરનો જે આખો રૂટ નક્કી કરવામાં આવેલો છે એ રૂટ અહીંયાથી નક્કી થયો છે. જોઈ શકો છો કે કાર જે છે એ લક્ઝુરિયસ કાર જે છે અહીંયાથી અત્યારે નીકળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રમ્પનો જે છે એ કાફલો હોઈ શકે છે અથવા તો અમેરિકન સુરક્ષા એજન્સી જે છે એ પણ હોઈ શકે છે. અહીંયાથી આખા વાહનો અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને 9 કિલોમીટર સુધી આખે આખો કાફલો આ જ પ્રકારે ફરશે અને નાની મોટી જો ભૂલ કે ક્ષતિઓ જો દેખાશે તેને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે, તેમની ગાડી હોય, તેમની સાથેની એમ્બ્યુલન્સ વાહન હોય, તેમની સાથેનો જે પોલીસ સ્ટાફ હોય, બોમ્બ સ્કવોડની જે ટીમ હોય, તે તમામે તમામ ગાડીઓના કાફલાનું એક રિહર્સલ હાલ થઈ રહ્યું છે. તમે જોઈ શકો સીધા દ્રશ્યો કે ઇન્દિરા બ્રિજ ઉપર જે કાફલો પસાર થયો છે અને તે કોટેશ્વર થઈને જે સ્ટેડિયમ છે ત્યાં સુધી રવાના થશે. એટલે ભારતના વડાપ્રધાન એસપીજી પટેલની સુરક્ષા ધરાવે છે, તેમની સુરક્ષામાં કોઈ પ્રકારની ચૂક ના રહે તે તમામે તમામ આયોજન ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલું છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.
તો વિવિધ સ્થળો ઉપર આજે પણ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું. જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, 9 કિલોમીટરનો જે રૂટ નક્કી કરાયો છે તેની ઉપર આજે પણ પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું અને આખો એક કાફલો જે આ રૂટ પરથી પસાર થયો. તો અમેરિકન એરફોર્સના ગ્લોબ માસ્ટર વિમાનના દ્રશ્યો Zee24 કલાકના કેમેરામાં કેદ થયા છે. અમદાવાદમાં રોજે રોજ અમેરિકન એરફોર્સના વિમાન જોવા મળતા રહે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુજરાત પ્રવાસ માટે સતત તૈયારીઓ ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે તમામ સાધનો અમેરિકાથી અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે. આજે વધુ એક અમેરિકન એરફોર્સનું ગ્લોબ માસ્ટર વિમાન અમદાવાદમાં લેન્ડ થયું તે પહેલા ગ્લોબ માસ્ટરના દ્રશ્યો Zee24 કલાકના કેમેરામાં કેદ થયા હતા. તો આ બે દ્રશ્યો અમે આપને જે બતાવી રહ્યા છીએ, અલગ અલગ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, સુરક્ષા માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકન એરફોર્સનું જે વિમાન છે ગ્લોબ માસ્ટર, તે Zee24 કલાકના કેમેરામાં કેદ થયું છે. આ સાથે સાથે જે સમગ્ર રૂટ જે છે રોડ શોનો, તેની ઉપર હેલિકોપ્ટરથી જે બાજ નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર રૂટનું નિરીક્ષણ, હવાઈ નિરીક્ષણ જે કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. આ ઉપરાંત ગઈકાલે પણ આખા એ રૂટ પર જે રિહર્સલ કરવામાં આવ્યું હતું, પોલીસ દ્વારા જે ચકાસણી કરવામાં આવી હતી સુરક્ષાની, આજે પણ આ રિહર્સલ કરવામાં આવ્યું છે. 4 વાગ્યાથી આ રિહર્સલની શરૂઆત કરવામાં આવી છે. તો આ બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. અમેરિકન એરફોર્સનું ગ્લોબ માસ્ટર વિમાન Zee24 કલાકના કેમેરામાં કેદ થયું છે. આ સાથે સાથે હેલિકોપ્ટરથી પણ સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષાની તમામ ચકાસણી કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે સુરક્ષાને લગતો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે પણ જે રીતે ગ્રાન્ડ રિહર્સલ આખા રૂટ પર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, આજે પણ એ જ રીતે પોલીસે રિહર્સલ કર્યું છે. સમગ્ર રૂટ પર ક્યાંય કોઈ કચાશ ન રહી જાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. આ સાથે સાથે અમેરિકન એરફોર્સનું ગ્લોબ માસ્ટર વિમાન પણ જોવા મળ્યું છે. Zee24 કલાકના કેમેરામાં ગ્લોબ માસ્ટર કેદ થયું છે. તો હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે સમગ્ર રૂટનું. અમેરિકન સુરક્ષા એજન્સીનું આ વિમાન છે. આ સાથે સાથે હેલિકોપ્ટરથી પણ સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવી રહી છે. સૌથી જૂની લોકશાહીના બે મુખ્ય નેતાઓનું મિલન 24 તારીખના રોજ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે થવાનું છે. તેની લગભગ તમામ તૈયારીઓ જે પ્રશાસન દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું આગમન થશે. ત્યાંથી તેઓ નીકળીને મોટેરા સ્ટેડિયમ ખાતે જવાના છે. જે રૂટ સંપૂર્ણ પોલીસથી કિલ્લેબંધી કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે પોલીસ દ્વારા જે છે તે રૂટનું હાલ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગ્રાન્ડ રિહર્સલ યોજાઈ રહ્યું છે. તેમના રૂટમાં જે કાફલો રહેશે પોલીસની ગાડીઓનો ઉપરાંત એમ્બ્યુલન્સો તમામે તમામ કાર સાથેનું એક રિહર્સલ ગઈકાલે યોજવામાં આવ્યું હતું. ફરી એકવાર રિહર્સલ કરવામાં આવ્યું છે. આવતીકાલે રવિવારે પણ એક રિહર્સલ યોજાશે. ત્યારબાદ જો કોઈ ત્રુટી હશે તો તેને દૂર કરીને ડોનાલ્ડ ટ્રમ્પ હેમખેમ રીતે સ્ટેડિયમ પહોંચે તે પ્રકારનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરાશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર. આ રિહર્સલ કરવામાં આવેલો છે, કહી શકાય કે ગ્રાન્ડ રિહર્સલ આખું શરૂ કરવામાં આવેલું છે. અને આ રિહર્સલની અંદરની જો વાત કરવામાં આવે તો એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસ અને અમેરિકન સુરક્ષા એજન્સી જે છે એ તહેનાત છે. રિહર્સલનો કાફલો અહીંથી રવાના થઈ ચૂક્યો છે અને આગળ રૂટ ઉપર આગળ વધી રહ્યો છે. કેમેરામેન જેમિન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો સુરક્ષાનું જે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે તેના તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. મોદી અને ટ્રમ્પના રૂટ પર પોલીસે આજે ફરી એકવાર સુરક્ષાનું રિહર્સલ કર્યું છે. સુરક્ષા એજન્સીઓ જે છે તેમણે પૂરતી ચકાસણી કરી છે. હવાઈ નિરીક્ષણ પણ હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
24 ફેબ્રુઆરીના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને અનુલક્ષીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આજે જે સમિતિ દ્વારા જે છે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિકતા અભિવાદન સમિતિના સભ્યોએ મુલાકાત લીધી હતી અને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી. મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં સમિતિ બનાવવામાં આવી છે, જેના દ્વારા સમીક્ષા કરાઈ અને સાથે જ જે પ્રકારના આમંત્રણો અપાયા છે, જેટલા લોકો હાજર રહેવાના છે, આ તમામ બાબતોની વિગતો મેળવવામાં આવી. સ્ટેડિયમમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે, તેની સાથે જે બેઠક વ્યવસ્થા છે તેની પણ વિગતો મેળવવામાં આવી હતી. અને આ સમિતિ દ્વારા જે છે આ તમામ સમિતિએ જે છે એ તમામ રિપોર્ટ લીધો હતો, કયા પ્રકારની તૈયારીઓ છે, કેટલા લોકો હાજર રહેશે અને કેવી રીતે લોકો હાજર રહેશે અને તેમને પહોંચવામાં કોઈ હાલાકી ન પડે તેની જવાબદારી સમિતિની છે. સમિતિએ જે લોકોને આમંત્રણ આપ્યા છે એ તમામ લોકો અહીંયા હાજર રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. કેમેરા નમિત સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, અમદાવાદ. આખે આખો કાફલો અહીંયાથી નીકળી રહ્યો છે અને આખે આખા રૂટ ઉપર જે છે, એટલે કે 9 કિલોમીટરનો જે આખો રૂટ નક્કી કરવામાં આવેલો છે એ રૂટ અહીંયાથી નક્કી થયો છે. જોઈ શકો છો કે કાર જે છે એ લક્ઝુરિયસ કાર જે છે અહીંયાથી અત્યારે નીકળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ટ્રમ્પનો જે છે એ કાફલો હોઈ શકે છે અથવા તો અમેરિકન સુરક્ષા એજન્સી જે છે એ પણ હોઈ શકે છે. અહીંયાથી આખા વાહનો અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને 9 કિલોમીટર સુધી આખે આખો કાફલો આ જ પ્રકારે ફરશે અને નાની મોટી જો ભૂલ કે ક્ષતિઓ જો દેખાશે તેને દૂર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ. લઈને અમદાવાદ પોલીસે આખું રિહર્સલ હાથ ધરેલું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ મોટી માત્રામાં પોલીસનો કાફલો રિહર્સલના અનુસંધાને અત્યારે અહીંયાથી રવાના થઈ રહ્યો છે. આ રિહર્સલની જો વાત કરવામાં આવે તો 4 વાગ્યાની આસપાસ અહીંયાથી શરૂ કરવામાં આવેલું છે અને 6 વાગ્યા સુધી આખું આ રિહર્સલ શરૂ રહેશે, એટલે કે 2 કલાક સુધી આ રિહર્સલ શરૂ રાખવામાં આવશે. આ રિહર્સલની અંદર કેન્દ્રીય એજન્સી જે છે સુરક્ષાની એ પણ તહેનાત છે, રાજ્યની સુરક્ષા એજન્સી એ પણ તહેનાત છે. આ સિવાયની જો વાત કરવામાં આવે તો અમેરિકન જે સુરક્ષા એજન્સી જે છે એ પણ તહેનાત કરેલી છે. આ રિહર્સલ દરમિયાન કોઈ નાની મોટી ભૂલો દેખાશે તો એને દૂર કરવામાં આવશે. આ રિહર્સલ એરપોર્ટથી લઈ મોટેરા સ્ટેડિયમ સુધી જશે. કેમેરામેન જમીન વ્યાસ સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ.